चलो बेटा, तो पाना नींद तमें मुद्दा लख्या से मैं तुमने व्हाट्सअप कर्यो तो सवारे जो लीधो तमें मैं तुमने सवारे व्हाट्सअप कर्यो तो ही तमें जोयो पाना રોજિયા ગ્રુપ નકુમ લીલાવંતી અને ગાગ્યા ઉત્સાહ ત્રણ જણા ઠુમ્મર તમે મેં વોટ્સઅપ કરી પાના જોયા જોયા અને ગુજરાતીમાં છે ને નહીં સાંભળો મારી વાત ડાબી બાજુ મુદ્દાઓ જે છે એ લખ્યા એક પાનામાં હા સંદર્ભ ને કાર પ્રયોગ ને એવું કઈ કે ને કાર ડાબી બાજુ જે મુદ્દાઓ છે ઘાટા અક્ષર તમે લખ્યા કે નથી લખ્યા સર આ સારાંશ ને પૂર્વ ભૂમિકા એ જે લખ્યા ઓકે 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 એવી રીતે અંગ્રેજીમાં લખ્યા અંગ્રેજીનું જે હતું પેપર એમાં લખેલા ને બીજું અંગ્રેજીનું હતું ત્રીજું અંગ્રેજીનું ત્રણ મૂકેલા છે એ બધામાં લખ્યા ને મુદ્દા ઓકે હવે મને કોણ કહેશે કે ગુજરાતી જે પેપર છે એમાં સૌથી પહેલા એનો હેતુ શું છે ગુજરાતીનો જે આપણે રિસર્ચ પેપર મૂકેલું છે એમાં હેતુ શું છે સારાંશ સારાંશ છે ને એ રેવા દો એ છેલ્લું એ સારાંશ હંમેશા એબસ્ટ્રેક્ટ જે કહેવાય ને સારાંશ એટલે શું કે આખું પેપર પતી ગયું હોય પછી એનું આખું રિઝલ્ટ છે એ સારાંશમાં મૂકી દે છે એટલે સારાંશ દરેકમાં આપણે છેલ્લે લેશું ચર્ચા કરવામાં સૌથી પહેલા એનો હેતુ શું બતાવેલો છે ગુજરાતીમાં ઓલું પિતાના વ્યવસાય પ્રમાણેનો એનો જે પુત્ર હોય વ્યવસાય એવું કઈ હશે ઉપર ઉપર જે ટાઇટલ મારેલું છે ને એ પિતાના વ્યવસાયના સંબંધમાં સંબંધમાં વિદ્યાર્થીઓની વ્યવસાયિક અભિરુચિનો અભ્યાસ પહેલાના જમાનામાં એવું હતું કે પિતા ખેડૂત હતા તો છોકરાઓ પણ ખેડૂત હવે અભિરુચિ બદલાની છે ઇન્ટરેસ્ટ બદલે એવું નથી રહ્યું કે ખેડૂતનો છોકરો ખેડૂત જ બને કદાચ આગળ પણ વધે અને બને પણ ખરો તો આ એક હેતુ જે છે એ ઉપર ટાઇટલમાં મૂકેલો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી હતી તમારી પાસે એ મેં એમને મુદ્દાઓ ગોઠવવાની વાત કરી હતી હવે તમારી સામે મુદ્દાઓ ગોઠવેલા મૂકેલા છે એમાં સારાંશને બાદ કરી દઈએ હવે એમાં તે પછી મુદ્દો કયો છે સારાંશ પછીનો મુદ્દો પૂર્વ ભૂમિકા બરોબર હવે ઇંગ્લિશ ની અંદર પણ તમે જો ઇંગ્લિશમાં કોણ કોણ છે ઇંગ્લિશમાં બોલનારો હેતુ બોલશે ઇંગ્લિશ તો બે પેપર સામે રાખો બે મુદ્દા વાળો અંગ્રેજીમાં કોણ બોલશે અંગ્રેજીમાં હેતુ કોણ બોલશે અંગ્રેજી વાળું ઉપર છે ને એક પેપર ઇન્ટ્રોડક્શન નહીં આપણે ઉપર હેતુ લખેલો છે સબ થીમ એમ કરીને લખેલો છે હું બોલી જાઉં છું મેરિટલ એડજસ્ટમેન્ટ સ્ટડી ઓફ મેરિટલ એડજસ્ટમેન્ટ એમંગ ધ સેપરેટ હસબન્ડ એન્ડ વાઇફ એજ ડિફરન્સ ઓફ મેરિડ લાઈફ એન્ડ ટાઈપ ઓફ ફેમિલી આ એનો હેતુ છે હંમેશા કોઈ પણ રિસર્ચ પેપર રજૂ કરવાનું હોય ત્યારે એનો જે હેતુ છે અથવા તો સેના ઉપર કરવા માંગીએ છીએ એ સૌથી પહેલા ઉપર મુકાય પછી નામ મુકાય જમણી બાજુ આ એક સ્ટાઇલ છે અને પછી જે ત્રીજું પેપર છે એ હું પછી સમજાવીશ કે અહીં નેશનલ લેવલની સ્ટાઇલ આખી અલગ છે આ આપણે દેશી સ્ટાઇલ છે તો ગુજરાતીમાં આપણે જોયું કે વ્યવસાયિક અભિરુચિ જોવાનું છે આમાં આપણે જુદા રહેતા પતિ પત્ની અને એની ઉંમર વચ્ચેનો તફાવત અને સંયુક્ત અને વિભક્ત સંયુક્ત કુટુંબમાં રહેતા પતિ પત્ની એના વચ્ચેનો તફાવત કયો તો મેરિટલ એડજસ્ટમેન્ટ એટલે કે વૈવાહિક જીવન વચ્ચે એને સમાયોજન છે કે નહીં એના વિશેનો તફાવત એવો હેતુ છે હવે એમાં તમે પહેલું જે છે એબસ્ટ્રેક્ટ એટલે સારાંશ તો સારાંશ બાજુમાં રાખી દઈએ આપણે હવે એમાં ગુજરાતીમાં જેમ પૂર્વ ભૂમિકા છે એમ આની અંદર ઇન્ટ્રોડક્શન છે તો તમે ઈ જે પાનું હશે ને એમાં જોવો કે દરેકના અભ્યાસો લખેલા છે દરેક હંમેશા સંશોધન પેપરની અંદર જે આખી રીત છે જે પેલું શું કહેવાય એપ્લાઇડ સાયકોલોજીકલ એસોસિએશન એની આખી એપીએની આખી રીત છે એના પ્રમાણે બતાવેલું છે કે દરેકમાં પહેલા સારાંશ આવી જાય એબસ્ટ્રેક આવી જાય કામ કરી લીધું જે પહેલા બતાવી દે
પછી પૂર્વ ભૂમિકા તો ઇન્ટ્રોડક્શન. હવે એની અંદર પૂર્વ ભૂમિકામાં શું શું આવે, તો અભિરુચિનું હોય તો અભિરુચિ વિશે આવે, પછી કોને કોને અભ્યાસો કર્યા છે, રેફરન્સ જે છે, સંદર્ભ સાહિત્ય જેને કહેવાય છે, એની અંદર આવે છે પૂર્વ ભૂમિકામાં. એમાં વ્યાખ્યા પણ આવે, કદાચ સમાયોજનની વ્યાખ્યા પણ આવે, અભિરુચિની વાત પણ આવે, અભિરુચિના કયા કયા પરિબળો એના ઉપર અસર કરે છે એવું બધું પણ આવે, તમે આખું જોયું હશે. એટલે દરેકમાં સરખું છે, ગુજરાતીમાં સરખું છે, ઇંગ્લિશમાં પણ જુદા જુદા અભ્યાસો જોયેલા જોડ્યા છે, લેનર અને ક્યુબના, અહીંયા પણ રાવલ, વર્મા, શર્મા, પંડા આ બધાના અભ્યાસો જોડેલા છે, બરોબર. એટલે આ મેથડ છે આખી સંશોધન પેપરની, એ વિવિધ પગથિયાને અનુસરે છે. એટલે સૌથી પહેલા હેતુ, પછી એનું પૂર્વ ભૂમિકા ઇન્ટ્રોડક્શન, હવે આવે છે મેથોડોલોજી એટલે પદ્ધતિ, ત્રીજો મુદ્દો કયો છે એમાં, પદ્ધતિ છે ને ગુજરાતીમાં, ત્રીજો મુદ્દો કયો છે, પદ્ધતિ. પદ્ધતિ, હવે તમને નવાઈ લાગશે કે આજે ગુજરાતીનું પેપર છે એ 1996 ની અંદર પહેલું પેપર તૈયાર કરેલું છે, એટલે એમાં થોડોક અલગ હશે, પછીનું પેપર એના પછી છે, અને પછીના પેપર છે એ સાવ અત્યારની સ્ટાઇલ પ્રમાણે છે. તો એમાં પદ્ધતિ છે, તો પદ્ધતિની અંદર સૌથી પહેલો મુદ્દો છે નમૂનો, એટલે કે સેમ્પલ. તો સેમ્પલ કેટલામાં લીધેલો છે, તેમાં લખેલું છે ટોટલ કે 60 વિદ્યાર્થીઓમાંથી 23 અને 37 વિદ્યાર્થીઓ. હવે તે વખતે સાવ પહેલું પેપર, ફરીથી સમજી લો કે આ મારું સૌથી પહેલું પેપર મારા ગાઈડ સાથેનું છે, કે જેની અંદર 60 વિદ્યાર્થીઓને લીધેલા, અને સરખા નતા લીધા, તે વખતે ખબર નથી કે 30-30 લેવાય. હવે મને ખબર પડી ગઈ કે સરખા સરખા સેમ્પલ લેવામાં આવે છે, 30 તો લેવાય જ, પછી એનાથી વધારે લઈ શકાય, એનાથી ઓછા ન લઈ શકાય. તો મેં તે વખતે જે લીધા હતા એમાં 23 અને 37 એમ લીધા. તે વખતે ચાલુ આજથી 97 ની વાત છે, સોરી 97 ની કેની વાત છે. તો એ ચાલ્યું ગયું તે વખતે, તે વખતે નમૂનાની અંદર 60 વિદ્યાર્થીઓ લીધા, પણ લખેલું છે ક્યાંથી લીધા, તો કચ્છ જિલ્લાના ભુજ શહેરની બે ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી, યદચ્છ રીતે, રેન્ડમ નિદર્શ, યદચ્છ નિદર્શ, બરોબર. કચ્છ જિલ્લો, ભુજ શહેર, મેં તમને જે આપ્યા હતા ને જામનગર શહેર, રાજકોટ શહેર, એમાંની અંદર ક્લિયર આપેલું છે. અને શું લીધું, તો વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને છોકરાઓ, વિદ્યાર્થીઓ પિતાનો વ્યવસાય માટેના વિદ્યાર્થીઓ લીધેલા, છોકરાઓ જ લીધા છે. પછી સાધન લીધું છે, ગુજરાતી પેપરનું જ આપણે મુદ્દા જોઈએ, તો સાધન માહિતી એકત્રીકરણ શેનાથી કરવામાં આવે છે, તો લખેલું છે હરકાંદી બદામી, એટલે 1968 ની જે કોઈ ટેસ્ટ હશે એ લીધેલી છે, ડોક્ટર હરકાંદી બદામી કરીને જે અધ્યાપક હતા એણે પોતે રચના કરી છે કસોટીની, અને એ કસોટી લીધેલું છે. અને એ કસોટી લીધા પછી એણે લખેલું છે અંદર કે એની વિશ્વસનીયતા અને યથાર્થતા શું જોવા મળે છે, લખેલું છે ને વિશ્વસનીયતા અને યથાર્થતા. આ કસોટી વિશ્વસનીય 0.78 0.90 છે, એની યથાર્થતા છે. પણ મેં તમને વાત કરી કે મારું સૌથી પહેલું પેપર હતું, એટલે એની અંદર યથાર્થતા શબ્દ લખતા ભૂલી, પણ આ બેની યથાર્થતા અને વિશ્વસનીયતા છે. પછી આપણે એનો મુદ્દો, એના પછીનો મુદ્દો લઈએ, તો શું છે, પ્રોસિજર છે, પ્રક્રિયા છે. તો પ્રક્રિયા શું છે, પ્રક્રિયામાં લખેલું છે કે ભુજ શહેરની બે ઉત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પસંદ કરી અને આ પ્રશ્નાવલી આપવામાં આવી, અને એનું આંકડાશાસ્ત્રીય વિતરણ વિશ્લેષણ કરી મધ્યક, પ્રમાણિત વિચલન અને ટી ટેસ્ટની ગણતરી કરવામાં આવી. એટલે આની અંદર મધ્યક પણ શોધવામાં આવ્યો, એસડી પણ શોધવામાં આવ્યો, અને ટી પણ શોધવામાં આવ્યો. કોષ્ટક પણ આપેલું છે, ટેબલ આપેલું છે ને, ટેબલ એમાં દરેક પ્રકારની વાત, અને છેલ્લે જે સમાપ્ત લખેલું છે તે પહેલા રિઝલ્ટ છે, પરિણામ, નિષ્કર્ષ. તમે ઈ પેપર છે ને એ તમારી પાસે પ્રિન્ટ કાઢીને અથવા તો તમારી પાસે ફોટા પાડેલા છે એમાં વાંચજો, એટલે તમને ખ્યાલ આવશે. હવે કોષ્ટકની અંદર છે ને તે લખેલું છે એનએસ એટલે એનએસએસ નહીં, પણ નોટ સિગ્નિફિકન્ટ, એટલે કે સાર્થક નથી, એટલે સાર્થક તફાવત જોવા મળતો નથી, માત્ર એકમાં 0.01 લખેલું, એટલે એમાં જ સાર્થક તફાવત જોવા મળે છે. એ પછી આપણે ચર્ચા કરશું જ્યારે તમારા પ્રેક્ટિકલ પૂરો થઈ જાય, પછી આંકડાશાસ્ત્ર ને એની વાત કરશું. અને છેલ્લું લખેલું છે સંદર્ભ ગ્રંથ, એટલે જે પહેલા મુદ્દાની અંદર સંદર્ભ ગ્રંથ છે એ જ પાછું છેલ્લે પણ એના સંદર્ભ ગ્રંથ લખવાના છે, અને એની અંદર આલ્ફાબેટિકલી લખવાના છે, એ બી સી ડી ઈ એફ જી એના પ્રમાણે લખવાના છે. જણસારી બદામી, જણસારી, જણસારી પંડ્યા, રાવલ વર્મા,
આ બધાએ અગાઉ સંશોધનો કરેલા છે, એના આધારે આ આપણે અભ્યાસ એની સાથે સરખામણી કરી છે. મેં વાત કરી, તમને સમજાણું. હેલો, જે વાત કરું છું સમજાય છે ને? ઓકે, હવે અંગ્રેજી પેપર જોઈએ તો એમાં પણ ઇન્ટ્રોડક્શન આવી ગયું. હવે એમાં સિગ્નિફિકન્ટ ઓફ ધ સ્ટડી, તો સિગ્નિફિકન્ટ એટલે પાછી એમાં યથાર્થતા અને વિશ્વસનીયતા, તો રિલાયબિલિટી એટલે વિશ્વસનીયતા, અને યથાર્થતા છે વેલિડિટી છે, તો વેલિડિટી પણ એમાં આપેલી છે. એટલે વિશ્વસનીયતા અને યથાર્થતા વગરની કોઈ પણ કસોટી સંશોધનમાં ચાલે નહીં. તમે જ્યારે ભવિષ્યમાં એમએમાં જોડાશો ત્યારે તમને કસોટીની અંદર વિશ્વસનીયતા અને યથાર્થતા આપેલી હશે, આમાં બતાવવાની છે. મેં નથી શોધેલી, એ કસોટીના મેન્યુઅલમાં જ આપેલી હોય છે, એના જે સ્કોરિંગ હોય એમાં જ આપેલું છે. પછી ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એટલે હેતુઓ. હવે આ છે એ પછીનું પેપર છે, એમાં બહુ સ્પષ્ટ લખેલા છે હેતુઓ લખેલા છે. અને હેતુઓ જે લખેલા છે એમાં બતાવેલું છે ત્રણ વસ્તુ શોધવાની છે, કે હસબન્ડ અને સેપરેટ હસબન્ડ અને સેપરેટ વાઇફ વચ્ચેનું એડજસ્ટમેન્ટ, પછી 10 વર્ષ થઈ ગયા હોય જેને અને 20 વર્ષથી ઉપર થયા હોય લગ્નને એનું એડજસ્ટમેન્ટ, અને જોઈન્ટ ફેમિલી અને સેપરેટ ફેમિલી એટલે સંયુક્ત અને વિભક્ત. ત્રણ હેતુઓ છે આ પેપરની અંદર, ત્રણ હેતુઓ છે. ઓ પેપરમાં એક જ હેતુ હતા, આમાં ત્રણ હેતુઓ છે. તો મેં તમને વાત કરી હતી કે જેટલા હેતુ એટલી હાઇપોથિસિસ એટલે પરિકલ્પના, ધારણા. નીચે ધારણા હંમેશા નકારાત્મક શૂન્ય ધારણા કરવામાં આવે છે. પરિકલ્પના, ધેર ઇઝ નો ડિફરન્સ બિટવીન સેપરેટ હસબન્ડ એન્ડ વાઇફ, બધું એમને મત, માત્ર ધેર ઇઝ નો ડિફરન્સ, ધેર ઇઝ નો ડિફરન્સ એમ આવ્યા કરશે. એટલે હેતુ પછી સીધી ધારણા આવી જાય છે, પૂર્વકલ્પના આવી જાય છે, બરોબર. પછી મેથોડોલોજી એટલે મેથડ એટલે પદ્ધતિ, જેઓમાં જોઈ આપણે એમાં સેમ્પલ, તેમાં 75 મેરિડ પીપલ લીધેલા છે રેન્ડમલી મેથડ, અને જામનગર એરિયા એટલે જામનગરની અંદરથી 75 મેરિડ પીપલ, 75 નિદર્શ તરીકે, રેન્ડમ યદત નિદર્શ તરીકે લેવામાં આવેલા છે. હવે આપણે જોઈ ગયા કે ત્રણ હેતુ છે, તો ત્રણ પરિકલ્પના આવી, તો ત્રણ ટેબલ આવશે. જેટલા હેતુ એટલી પરિકલ્પના, એટલા કોષ્ટક, અને એની અંદર સ્પષ્ટ લખેલું છે કે પહેલામાં હસબન્ડ અને વાઈફ એટલે જેન્ડર, જાતિ કઈ, તો પુરુષ સ્ત્રીની વાત છે, તો હસબન્ડ વાઈફ. પછી એન એટલે કુલ સંખ્યા, મધ્યક એસડી ટી ટેસ્ટ, અને NS એટલે નો સિગ્નિફિકન્ટ. આ બધું સ્ટેટિસ્ટિકલી શોધેલું છે, પછી કોષ્ટકમાં મૂકેલું છે. એટલે આમાં લખેલું છે કે જે પ્રમોદ કુમારની જે પ્રમોદ કુમાર અને ડોક્ટર કંચના રોહતગીસ, આ રોહતગીસ ટૂલ, ટૂલ એટલે સાધન, કઈ સાધન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એમાં પ્રશ્નાવલીનો, તો ડોક્ટર પ્રમોદ કુમાર અને ડોક્ટર કંચના રોહતગીસ. પછી રિઝલ્ટ એન્ડ ડિસ્કશન એટલે પરિણામ અને એનું અર્થઘટન, તો આ એના ટેબલ છે, અને ટેબલને કેવી રીતે બતાવવું એની છે, એના વિશે શું લખવું એ બહુ ક્લિયર આપેલું છે. ત્રણેય ટેબલની અંદર નોટ સિગ્નિફિકન્ટ આવે છે, એટલે એનું રિઝલ્ટ છે એ નોટ સિગ્નિફિકન્ટ આવે છે. અને છેલ્લે છે ફાઇન્ડિંગ, એટલે એનો નિષ્કર્ષ, એનું નિષ્કર્ષ શું છે, ફાઇન્ડિંગ શું છે, તો એ ફાઇન્ડિંગ ઇંગ્લિશમાં આપેલું છે. આની અંદર સંદર્ભ ગ્રંથોનું પાનું છે એ નીકળી ગયું છે, એટલે એમાં દર્શાવાતું નથી દર્શાવેલું. હવે આ બે પેપર જોયા હતા એ આપણે દેશી ટાઈપના જોયા હતા, દેશી ઇન ધ સેન્સ કે આપણે અમુક રીતે જે જૂના પ્રમાણે કરે. પણ હવે વાત આવે છે એ પેપર છપાયેલું છે નેશનલ કોન્ફરન્સની અંદર, ISN નંબર. હવે જ્યારે તમે રિસર્ચ પેપર કરો તૈયાર, ત્યારે એવું બધું જોવું પડે છે કે ISN નંબરવાળું રિસર્ચ આપેલું કોન્ફરન્સ છે કે એવી સાદી કોન્ફરન્સ છે. આગળની મેં તમને બતાવી સાદી કોન્ફરન્સ હતી, આમાં મેં ચાઈને તમને નેશનલ કોન્ફરન્સનું આગળ પાનું લગાવ્યું છે, કારણ કે એ બહુ મહત્વનું છે, એના માર્કિંગ હોય છે ઉપર લખેલું છે ISN નંબર, એટલે કે આ ઓથેન્ટિક જર્નલની અંદર તમારું પેપર છપાય છે. અને APA એટલે એપ્લાઇડ સાયકોલોજિકલ એસોસિએશન દ્વારા જે નક્કી થયેલી જે મેથડ છે એને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવેલું છે. આગળ અનુક્રમણિકા નથી. પછી હવે જે વાત આવે છે એમાં હેતુ શું છે, ઇંગ્લિશમાં કોણે લખેલું છે, ઇંગ્લિશમાં હેતુ કોને જોયેલો છે, હેતુ જોયો છે એમાં સૌથી પહેલા, તો ઇફેક્ટ ઓફ પર્સનાલિટી પેટર્ન એટલે કે વ્યક્તિત્વની રીતભાત, વ્યક્તિત્વની ભાત, વ્યક્તિત્વના પ્રકાર, વ્યક્તિત્વની આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થી ઉપર અને એની જાતિ ઉપર પડતી અસર, ડિસ્ક્રિમિનેશન, જેન્ડર ડિસ્ક્રિમિનેશન, જાતિગત તફાવત. હેતુ આપેલો છે કે
આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ અને એની જાતિગત તફાવત ઉપર વ્યક્તિત્વની પ્રકારોની પડતી અસર, આવો હેતુ જ. એટલે એક હેતુ નક્કી થઈ ગયો. હવે એમાં પણ પહેલા એબસ્ટ્રેક સારાંશ આપી દેવામાં આવે. સારાંશ એટલા માટે કે આપણે જ્યારે પેપર રજૂ કરીએ ત્યારે આપણે પાસેથી પહેલા એબસ્ટ્રેક જ માંગશે, સારાંશ જ માંગશે. આખું પેપર થઈ ગયું હોય એનું જે રિઝલ્ટ આવેલું છે એ પહેલાં આપી દેવાનું હોય, પછી એ પેપર શરૂ કરવાનું હોય. એટલે સારાંશ સમયના પહેલા લખવાનું હોય છે. સંશોધન પ્રક્રિયાના સોપાનો છે એ ઇન્ટ્રોડક્શનથી શરૂ થાય છે અત્યારે, પણ સારાંશ છે એ પહેલાં આપી દેવાનું હોય. હવે પહેલું ઇન્ટ્રોડક્શન એટલે પૂર્વ ભૂમિકા. તો આમાં પર્સનાલિટીની વાત છે તો પર્સનાલિટી વિશે લખી શકો. હવે આ બધી પૂર્વ ભૂમિકા લખવી કેમ? તો ગુજરાતી ચોપડીઓને રેફરન્સમાં લેવાના, અંગ્રેજીમાં ગૂગલમાંથી લેવાના. તમે ગૂગલ ઉપર પર્સનાલિટી લખો, પર્સનાલિટી પેટર્ન, એટલે સીધું એના વિશે આવી જાય. તો એ બધું બેઠે બેઠું ઠોકી નથી દેવાનું, એટલે કે બેઠે બેઠું ઉતારી નથી દેવાનું, કે હવે એની અંદર પ્લેગેરિઝમ આવી ગયું છે. એટલે કે હવે જોઈને બધું લખવાની મનાઈ થઈ ગઈ છે. એટલે તમારે શું કરવાનું છે કે એ જે પર્સનાલિટી વિશેની જે વાત છે એ તમારે મઠારવાની છે, ગુજરાતીમાં જોઈ લેવાનું, પછી તમારા શબ્દો અંદર મૂકવાના, વાક્યરચના બદલવાની, ઇંગ્લિશ જેને આવડતું હોય પેપર તૈયાર કરવામાં તો ઇંગ્લિશમાં પણ ફેરફાર કરી અને આની અંદર પૂર્વ ભૂમિકા લખવાની છે. તમે જોજો નીચે વોલ્યુમ ને આ બધું લખેલું છે, એ નેશનલ લેવલની જર્નલનું એક ઉદાહરણ બતાવે છે. પછી આગળ વધીએ તો એમાં પણ ઓબ્જેક્ટિવ આવ્યા છે. તમે પાનામાં લખેલું છે ને ઓબ્જેક્ટિવ, ખાલી ઓબ્જેક્ટિવ, એમાં પણ બે ઓબ્જેક્ટિવ છે. એટલે કે ઓબ્જેક્ટિવ એટલે હેતુ, ફાઇન્ડ આઉટ ધ ઇફેક્ટ ઓફ પર્સનાલિટી પેટર્ન ઇન આર્ટ્સ એન્ડ કોમ્પ્યુટર સ્ટુડન્ટ. એટલે આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વના પ્રકારોમાં કે વ્યક્તિત્વની રીતભાતમાં ફેર છે કે નહીં. આપણે એજે દોશી કોમ્પ્યુટર કોલેજ છે ને બાજુમાં, એમાં આપણે દર વખતે રિસર્ચ માટે જઈએ છીએ. આ વખતે પણ જશું છઠ્ઠા સેમિસ્ટરની અંદર, કારણ કે પાંચમું તો પૂરું થઈ જશે આમને આમ, અને આપણે આ પેપર છે એ અત્યારે પાંચમામાં જ આવે, છઠ્ઠામાં આવતું નથી. પણ આપણે પ્રેક્ટિકલ વર્ક માટે તો જવાના છીએ, અને જો કોન્ફરન્સ કોઈ થશે તો ટીવાયની અંદર તો આપણે કોન્ફરન્સમાં જશું. તમને આઈડિયા આવે કે પ્રેક્ટિકલ વર્ક શું છે, રિસર્ચનું શું મહેનત કરવી પડે છે. પછી બીજું છે ટુ ફાઇન્ડ આઉટ ધ ઇફેક્ટ ઓફ પર્સનાલિટી પેટર્ન ઓફ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. જેન્ડર એટલે કે જાતિગત તફાવત. એટલે કે આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ છે એમાં છોકરાઓ અને છોકરીઓના વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર છે કે નહીં, તફાવત જોવા મળે છે કે નહીં. બે હેતુઓ છે, તો બે હેતુઓ અહીંયા મૂક્યા છે. પછી આવે છે હાઇપોથીસિસ, એટલે પરિકલ્પના, એટલે કે ધારણા. એને ટૂંકમાં એચઓ તરીકે ઓળખાય છે. એચઓ, હાઇપોથીસિસને એચઓ તરીકે ઓળખાય છે. તો જે ઉપર હેતુઓ છે એ જ હેતુઓને નકારાત્મક રીતે રજૂ કરવાનું એ હાઇપોથીસિસ છે. દેર ઇઝ નો સિગ્નિફિકન્ટ ડિફરન્સ, એટલે કે કોઈ સાર્થક તફાવત બંને વચ્ચે જોવા મળતો નથી, આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ વચ્ચે. અને બીજામાં છે દેર ઇઝ નો સિગ્નિફિકન્ટ ડિફરન્સ બિટવીન બોયઝ એન્ડ ગર્લ્સ, એટલે કે છોકરાઓ અને છોકરીઓના આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ તફાવત જોવા મળતો નથી. ત્રીજું છે સેમ્પલ, સેમ્પલ એટલે નિદર્શ, એટલે નમૂનો. નમૂનો એટલે કે જે સમષ્ટિ છે એમાંથી લેવામાં આવેલો નિદર્શ. હવે એજે ડીકેવી આર્ટ્સ કોલેજ અને એજે દોશીમાંથી નમૂનો લેવામાં આવેલા છે. અને રેન્ડમ મેથડ એટલે કે યદચ્છ નિદર્શ પદ્ધતિ, અને 100 વિદ્યાર્થીઓનો ઉપર કરેલું છે, એટલે 50 ડીકેવીમાંથી લીધેલા છે અને 50 વિદ્યાર્થીઓ છે એજે દોશીમાંથી. મેં તમને પહેલું જે પેપર બતાવ્યું એમાં આપણે થોડું ઘણું વધઘટ હતું, બીજામાં સરખું હતું, ત્રીજામાં પણ સરખું જ. કે તમે કેટલા કેટલા વિદ્યાર્થીઓ લ્યો છો, 50 લ્યો છો તો 50, એકમાં 50 લો ને એકમાં 45 લેવો એને ચાલે, થોડા સમય માટે ક્યારેક ચલાવે છે, પણ 50 અને 30 એમ ન લેવાય તો કમ્પેરિઝન ન થઈ શકે. એટલે 50-50 લીધેલા છે. ડીકેવી આર્ટ્સ અને એચજે દોશી બંને અલગ કોલેજ છે. ડીકેવી આર્ટ્સ કોલેજ છે, એચજે દોશી છે કોમ્પ્યુટર કોલેજ છે. પછી ટૂલ્સ એટલે સાધનો, સાધન કયા સાધનનો ઉપયોગ કરશો. સાધન એટલે તમે પ્રયોગમાં મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમનું સાધનનો ઉપયોગ કરો ને, મ્યુલર અને લાયર નામના મનોવૈજ્ઞાનિકનું દ્રષ્ટિભ્રમ. દ્રષ્ટિભ્રમનું નામ, દ્રષ્ટિભ્રમનું સાધનનું નામ શું છે, તો મ્યુલર અને લાયર મનોવૈજ્ઞાનિકે શોધેલું સાધન, બરોબર ને. અને દ્રષ્ટિભ્રમ શોધો એ હેતુ. તો અહીંયા પણ ટૂલ્સ એટલે સાધન. કયું ટૂલ્સ છે, તો ડૉક્ટર અશ્વિન ધણસારીની ક્વેશ્ચનર છે, પર્સનાલિટી ક્વેશ્ચનર, એટલે વ્યક્તિત્વ માપન માટેની જે પ્રશ્નાવલી છે એનો ઉપયોગ કરવામાં આવે. હું કે તમે પ્રશ્નાવલી બનાવી શકીએ નહીં, અને જો બનાવીએ તેને ઓથેન્ટિક કરવી પડે, એટલે કે એને એની વિશ્વસનીયતાની યથાર્થતા માટે કોઈ જે તે ગાઈડને બતાવવી પડે કે અમે જે આ તૈયાર કરી છે બરાબર છે કે નહીં, કે એમને લોલમ લોલ. એટલે આ બધું બહુ
વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા થાય છે. પછી રિલાયબિલિટી એન્ડ વેલિડિટી એટલે કે વિશ્વસનીયતાની યથાર્થતા, એટલે એની વિશ્વસનીયતાની યથાર્થતામાં લખેલી 0.63 0.72. નોર્મ્સ એટલે ધોરણો, તો કયા ધોરણો છે? તો અહીંયા એજ ગ્રુપ સમાન લીધેલું છે. સમાન એટલે કે દાખલા તરીકે હવે આપણે જે વિદ્યાર્થીઓ લીધા છે એ દાખલા તરીકે FY ના લીધા હોય તો FY ના વિદ્યાર્થીઓનું મોટાભાગનું એજ ગ્રુપ સરખું હોય. કોઈક નાપાસ થયું હોય એને મોટું જરૂરી વાત, બાકી 18 થી 19, 19 થી 20 કે ઉંમરમાં 17 થી 18 એ વર્ષમાં હોય. PY નું લીધું હોય તો 20 થી 21 કે 19 થી 20 નું ગ્રુપ હોય. તો સરખામણી હંમેશા એજ ગ્રુપમાં પણ સરખા એજ ગ્રુપમાં કરવામાં આવે. FY ના અને TY ના વિદ્યાર્થીઓની સરખામણી ન થાય, TY ના અને TY ની થાય. બરોબર, એટલે એજ ગ્રુપ સરખું છે. 12માં અને TY ની સરખામણી ન થાય. આપણે સરખામણી સરખા વચ્ચે નથી કરતા, ઘણી વાર એવું થાય. સરખામણી સરખા હોય એના વચ્ચે થાય. પછી પ્રોસિજર એટલે કઈ પ્રોસિજરનો ઉપયોગ કરવો, પ્રક્રિયા. તો લખેલું છે કે એનાલિસિસ વિથ ધ હેલ્પ ઓફ ટી ટેસ્ટ. મોટાભાગના સંશોધનો છે, સામાજિક સંશોધનો અને મોટાભાગના મનોવૈજ્ઞાનિક સંશોધનો છે, એની અંદર ટી ટેસ્ટ નો ઉપયોગ થાય છે અથવા એપ ટેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે બે હેતુ છે તો બે ટેબલ છે. આપણે બે હેતુ છે તો બે ટેબલ નો ઉપયોગ કરવામાં આવે. પહેલું છે પર્સનલ આર્ટ્સ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થી, એનો મધ્યક છે, એની કુલ સંખ્યા, એનું પ્રમાણિત વિચલન ટી ટેસ્ટ. બરોબર. પછી એવી જ રીતે બીજું છે એમાં બોયઝ અને ગર્લ્સ, ઘણા વિદ્યાર્થીઓ હવે જોડાય છે જ્યારે અહીંયા પૂરું થવા ઉપર છે, પછી આપણે સમજાય નહીં એવું થાય. અને બે ટેબલ થઈ ગયા. હવે ત્રીજું છે ફાઇન્ડિંગ. ફાઇન્ડિંગ એટલે કે નિષ્કર્ષ, શું નિષ્કર્ષ થયો. તો તમે જોશો કે લેવલ ઓફ સિગ્નિફિકન્ટમાં બંનેમાં 0.005 લખેલું છે. એનો અર્થ કે આમાં સાક્ષાત તફાવત જોવા મળે. આર્ટ્સના વિદ્યાર્થીઓ અને કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વચ્ચે તફાવત જોવા મળે એવું બતાવેલું છે. એટલે આ સારી વસ્તુ છે. જ્યારે તફાવત સાર્થક જોવા મળે ત્યારે સમજી લેવું કે આપનું જે પેપર છે, રિસર્ચ પેપર, એ આપણે સાચી રીતે કર્યું છે, ગપ્પા નથી માર્યા. અને છેલ્લે રેફરન્સીસ એટલે કે સંદર્ભ, જે તમે સંદર્ભ લીધેલા છે એ જ આમાં લખવાના છે. તો આવી રીતે આપણે ત્રણ પેપરની વાત કરી કે જેની અંદર જેની મેથડોલોજી છે, પદ્ધતિઓ છે એ સરખી જ. સંશોધન પ્રક્રિયાના મુખ્ય જે સોપાનો છે એમાં સૌથી પહેલું સોપાન જે હતું એ છે એના હેતુનું કથન અથવા એની વ્યાખ્યાયિત કરવાનું છે. અને એની અંદર જ એની ધારણા આવી જાય છે. બરોબર, એની પરિકલ્પના આવે છે. પછી બીજી આવે છે યોજના એટલે ડિઝાઇન. તો ડિઝાઇનની અંદર કયા કયા પરિવર્તન લેવા, કયા કયા સાધનો લેવા, કેવી રીતે એનું માહિતીનું એકત્રીકરણ કરવું, કેટલા નિદર્શ લેવા. બરોબર, એ બધી વસ્તુ આવે છે. કે ત્રીજામાં આવે છે માહિતી એકત્રીકરણ કરવાનું સાધન એટલે ટૂલ્સ આવે, પદ્ધતિ. તો ક્યાંક ભટ્ટ સાહેબ લીધું, ક્યાંક જણસારી સાહેબનું લીધું, ક્યાંક આપણે પ્રમોદકુમારની ટેસ્ટ લીધી. ટેસ્ટ જે છે એ ક્વેશ્ચનર, એ માહિતી એકત્રીકરણ કરવા માટેનું સાધન છે. અને પછી પરિણામોની રજૂઆત એટલે ડિસ્કશન, રિઝલ્ટ એન્ડ ડિસ્કશન. તો પરિણામોનું જે ટેબલ છે આખું એ તૈયાર કરવામાં આવે છે. અને એ પરિણામો ક્યારે તૈયાર થાય છે કે એમાં આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. ક્યાંક સહસંબંધ શોધાય છે તો ક્યાંક મધ્યક શોધાય છે, તો ક્યાંક પ્રમાણિત વિચલન શોધાય છે, તો ક્યાંક ટી ટેસ્ટ શોધાય છે. આપણે મધ્યક સુધી તો શોધી લીધું. હવે છઠ્ઠા સેમિસ્ટરની અંદર આપણે પ્રમાણિત વિચલનને શોધવાનું છે અને ટી ટેસ્ટ શોધવાનું. નવાઈ લાગશે કે MA નું સ્ટેટિસ્ટિક્સનું પહેલું પેપર છે એ આપણે છઠ્ઠા સેમિસ્ટરમાં શીખી લે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે MA કરે ત્યારે એને રિસર્ચ કરતા આવડી જાય, એને પ્રમાણિત વિચલન શોધતા આવડી જાય, એને ટી ટેસ્ટ શોધતા આવડી જાય. આવો એનો ઇન્ટરેસ્ટ છે યુનિવર્સિટીનો. એટલે TY માં ટી ટેસ્ટ મૂકી દીધું છે. તો એ સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પરિણામ તૈયાર કરવાનું છે. અને છેલ્લે નિષ્કર્ષ અને અર્થઘટન કે શું ફાઇન્ડિંગ આવ્યું. બરોબર, નિષ્કર્ષ શું આવ્યો. સૌથી ઉપર જે સારાંશ છે એ એબસ્ટ્રેક્ટ બતાવે છે. સારાંશ એટલે કે આખું જે તમે કામ કર્યું છે એને ટૂંકમાં, બ્રીફમાં મૂકી દેવાનું છે કે તમારો હેતુ શું હતો, કેટલા નિદર્શ લીધા, કઈ પદ્ધતિથી લીધા અને શું રિઝલ્ટ આવ્યું. એ સ્પષ્ટ સારાંશમાં બતાવી દેવામાં આવે છે. ક્યારે? જ્યારે તમે રિસર્ચ પેપર કોઈને મૂકવાનું હોય. બાકી તો આપણે જે પહેલા મુદ્દાથી છે એમ જ લઈ જવાનું છે. પણ જ્યારે આપણે પેપર તૈયાર કરીને બહાર મૂકીએ છીએ, PDF ફાઇલ કરીને કેમ, અથવા આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ, તો ત્યારે આપણે એબસ્ટ્રેક્ટ બોલવાનું હોય છે, સારાંશ બોલવાનું. એબસ્ટ્રેક્ટ એટલે આખા પેપરમાં આપણે શું શું કામગીરી કરી. બહુ મહત્વનો મુદ્દો, બહુ મહત્વનો ટોપિક હતો સંશોધન પદ્ધતિનો આ પહેલો જે પાઠ છે એ. પણ જ્યાં સુધી આપણે એને પ્રેક્ટિકલ વર્ક નહીં કરીએ ત્યાં સુધી આપણે હજી સમજાશે નહીં.
મેં તમને જે ત્રણ પેપર મૂક્યા એ નમૂના છે. પેપર લગભગ અત્યાર સુધી 36 થઈ ગયા છે, 36 થી 38, અને ભણતો તો ત્યાં સુધીના પેપરો જો લેખો તો 42 પેપર જેવા થઈ ગયા છે. બધા મારી પાસે ફાઇલ કરેલા છે, એ તમને હું બતાવીશ. એટલા માટે કે પેપર કરવા જરૂરી છે, એનું માર્કિંગ થતું હોય છે. તો પેપર છે એ કઈ રીતે તૈયાર કરાય એનો આપણે નમૂનાઓ જોયા, તમને સ્ટેપ આપ્યા, આજે આપણે રૂબરૂમાં પેપર જોયા. હવે કાલે પાછી હજી એક એવા જ પેપરની વાત કરવાના છીએ કે જેની અંદર પેપર છે અને બીજું શું છે એ હું તમને તમે બનશે તો હું સાંજના મૂકી દઈશ, એટલે તમે થોડું તૈયાર કરો, પ્રિપરેશન કરી શકો. સવારે મૂકું છું એટલા માટે કે તમે સવારે કેટલા વાગે જોવો છો એ મારે જાણવું છે, એટલા માટે સવારે મૂકું છું. આજે હું સાંજના મૂકી દઈશ, એટલે તમે એમાંથી મુદ્દા તારવી શકશો. બરોબર છે, ક્લિયર? પાછા કાલે મળીએ છીએ.